હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તો આપણે ન્યૂનતમ વર્ગોની રીતના દાખલા અંગેની સમજૂતી મેળવતા હતા કે ન્યૂનતમ વર્ગોની રીતે સુલેખ વલણ કઈ રીતે મેળવી શકાય. તો આપણે જોઈએ આજે સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 4 શું કહે છે. પણ ન્યૂનતમ વર્ગો રીતનો દાખલો શું કહે છે, જો નીચેની માહિતી પરથી સુલેખ વલણ સમીકરણનું અન્વયોજન કરી. જો સુલેખ વલણના સમીકરણનું અન્વયોજન કરી, પ્રથમ તો આપણે સમીકરણનું અન્વયોજન તો કરવાનું છે અને તેને આલેખ વડે દર્શાવવાનું છે. એટલે આપણે આલેખ વડે પણ દર્શાવવાનું છે, આપણે શીખી ગયા છે, કઈ વાંધો નથી, આપણે આવડે છે. 2021 ના વર્ષ માટે ચલની કિંમત અનુમાન કરો. 2021 માટે અનુમાન કરવાનું છે. 2011 સુધી માહિતી આપેલી છે, 2021 માટે આપણે અનુમાન કરવાનું છે. તો કઈ વાંધો નથી. તો પ્રથમ તો સુલેખ વલણ સમીકરણ કયું, વાય કેપ બરાબર એ પ્લસ બીટી. તો જ્યાં એ મેળવવો પડશે અને બી મેળવવો પડશે. તો બી મેળવવા માટે અને એ મેળવવા માટે આપણે સૌપ્રથમ કોની જરૂર પડશે, વાય બાર અને ટી બારની જરૂર પડશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે વાય બાર મેળવીએ અને ટી બાર મેળવીએ. તો ટી બાર મેળવવા માટે પ્રથમ તો ટીનું ખાનું બનાવવું પડશે. ટીને આને લખી શકાશે 1 2 3 4 અને 5. તો ટીનું ઘટક કેટલું થશે, 15. હવે વાય બાર ઘટક આપણને આપી દીધું છે 98.1, મેં કરી દીધું 98.1. અને વાય બાર ટી બાર મેળવીએ તો વાય બાર બરાબર સિગ્મા વાય ના છેદમાં એમ 98.1 છેદમાં કેટલા આવશે, 5. તો 98.1 ભાગ્યા 5 કરો કેટલા આવશે, 19.55 આવશે. અને 19.62. અને ટી બાર બરાબર કેટલા લખી શકાશે, તો ટી બાર બરાબર સિગ્મા ટી ના છેદમાં એમ, ટી એટલે 15 ના છેદમાં 5 એટલે 3 લખી શકાશે. ટી બાર બરાબર કેટલું લખી શકાશે, 3 લખી શકાશે. ખ્યાલ વધે તો સુપર વાય બાર અને ટી બાર આપણે મેળવવા પડે. હા, ત્યારબાદ કોની ગણતરી કરવી પડશે આપણે, બીની. તો બીની ગણતરી કરવા માટેનું સૂત્ર છે એન ઇન્ટુ સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય. આપણે પાસે સિગ્મા ટી પણ છે અને સિગ્મા વાય પણ છે, પણ ટી સ્ક્વેર નથી અને સિગ્મા ટી વાય નથી. તે બંનેના ખાના બનાવવા પડશે. તો પ્રથમ આપણે ટી વાય નો ખાનું બનાવીએ. તો આપણે ગુણાકાર કેટલો લખી શકાશે, 17.7. 18 × 2 = 36, 7 × 14 = 36 ને 37.4. 19 × 3 = 57.9. અહીંયા 20 × 80 × 8 = 8, 80.8 લખી શકાશે. અહીંયા કેટલો લખી શકાશે, 22 × 5, 22 × 5 = 111 લખી શકાશે. હેલો, કેટલું હોય છે, 111, 80.8, 57.9, 37, કેટલા બધા ટોટલ કેટલું, 304.8 કેટલો હોય છે, 304.8. ખ્યાલ આવી ગયો. આ ટોટલ હવે ત્યારબાદ કેવું ખાનું બનાવવું પડશે આપણે, ટી સ્ક્વેરનું. એટલે 1, 4, 9, 16 અને 25. તો ટોટલ 25, 16, 25, 54 અને 55. બરાબર, 55 બધી જ કિંમત ફક્ત એ લખવાની છે. કોઈ જ તમે એન બરાબર કેટલા, 5 છે એન બરાબર 5. સિગ્મા ટી વાય તો 304.8. સિગ્મા ટી, તો સિગ્મા ટી એટલે ટી નું ટોટલ આવે છે 15. સિગ્મા વાય, તો વાય નું ટોટલ 98.1 ના છેદમાં એન એટલે 5. સિગ્મા ટી સ્ક્વેર કેટલા છે, 55 માઇનસ સિગ્મા ટી, સિગ્મા ટી એટલે 15, 15 નો વર્ગ લખી શકાશે. ખ્યાલ આવી ગયો. તો હવે આપણે શું કરવું છે, આ બંને ગુણાકાર 304.8 × 5, 304 × 5 = 1520. કેટલા, 1520 વત્તા 5 1520, 1524 આવશે. કેટલા આવશે, 1524 માઇનસ, આનો ગુણાકાર કરો છો, 15 × 98.1. 15 × 98.1 કેટલા આવે છે, 1471.55 છેદમાં કેટલા લખી શકાશે, આ બંને ગુણાકાર 275 અને 15 નો વર્ગ 225. તો બી બરાબર, હવે આ બે બદબાકી કેટલી આવે છે, 52.5 છેદમાં આ બે બદબાકી આવશે 50. તો બી બરાબર 52.5 ભાગ્યા 50, ડબલ કરવાના છે 50 સાથે 100. 52.5 ના ડબલ 52 ને 105 થશે, 105 બે પોઈન્ટ કાપીએ 1.05. કેટલા આવશે, 1.05. બીની કિંમત આપણા માટે કહેવાશે 1.05. બીની કિંમત મળે ત્યારબાદ કઈ કિંમત મળે, તો એની કિંમત મેળવવાની. તો એ બરાબર શું લખી શકાશે, વાય બાર માઇનસ બી ટી બાર.
तो y बार कितना છે તો આપણે 19.62 b કેટલો છે 1.05 અને t બાર છે 3 તો a બરાબર 19.62 માઈનસ આપણે ગુણાકાર 3 એકા 3.15 તો a બરાબર 19.62 માંથી 3.15 ની બાદબાકી કરો જોઈએ કેટલા આવે 24 માં 3 જશે એટલે 16 62 માંથી 15 જશે એટલે 47 16.47 a ની કિંમત આવે કે 16.47 હવે આપણે શું મેળવવું પડશે સુરેખ અનુવાયોજિત વલણ રેખા આપણે એને લખીએ છે સુરેખ વલણ રેખા તો અનુવાયોજિત વલણ રેખા લખો તો પ્રમાણ નથી તો y k બરાબર a + bt તો y k બરાબર a ની કિંમત કેટલી આવી ગઈ આપણે પાસે 16.47 પ્લસ b ની કિંમત કેટલી છે તો 1.05 t ના t તો આપણે પાસે મળી કે અને વલણ સુરેખ વલણ રેખા સ્વરૂપનું અનુવાજન કરો તો અનુવાજન થઈ ગયું હવે ત્યારબાદ શું છે 2021 ના વર્ષ માટે ચલની કિંમતનું અનુમાન કરવાનું છે 2021 માટે આપણે અનુમાન કરવું હોય તો t ની કિંમતની આપણે ધારણા કરવી પડે પણ એ લખીએ વર્ષ 2021 માટે અનુમાન કરતા અનુમાન 21 માટે નો તો t ભાગ કેટલે લેવાના ચાલો કોણ કહેશે 2021 માટે અનુમાન કરવું તો t ભાગ કેટલે લેવાના અને 1 2 3 4 5 આ 2000 જો 1991 10 10 તો કેમ છે 2001 પછી 2011 પછી 10 10 2021 આવશે આ 1 2 3 4 5 તો છઠ્ઠું વર્ષ કયું આવશે 2021 તો t ભાગ કેટલા લખી શકાશે 6 તો y કે બરાબર 16.47 + 1.05 t और t बराबर फक्त લખવાના છે આપણે કેટલા t બરાબર 6 તો 1.05 6 તો y cap બરાબર 16.47 + આપણે ગુણાકાર 1.05 ગુણ્યા 6 6 એકા 6.23 લખી શકાશે તો y cap બરાબર આ બને મોટો કોણ છે 16 6 22.77 22.77 વર્ષ કેવા છે કારણ કે આ બધી ઉંમર આપણને કેમ આપેલી છે વર્ષમાં આપેલી છે y નું કામ છે અને આપણને વર્ષમાં ઉંમર આપેલી છે તો 2021 માં સરળ ઉંમર કેટલી હશે 22.77 વર્ષ ખ્યાલ આવી ગયો તેથી હવે એક વસ્તુ બાકી રહી છે શું છે આપણે આલેખ વડે પણ દર્શાવવાનું કીધું છે તો કોઈ વાંધો નહીં આલેખ વડે દર્શાવવું હોય તો આપણે પ્રથમ તો શું કરવું પડે આ વર્ષ છે એટલે આપણે 1 2 3 લખવું પડશે તો શું લખીએ આપણે પહેલા અહીંયા t બરાબર વર્ષ એટલે કે વર્ષને વર્ષ કોણ છે અહીંયા સમય કોણ 1971 1972.2011 ને અનુક્રમે t બરાબર 1 2 3 1 2 3 4 અને 5 વડે દર્શાવતા એટલે આપણે દર્શાવીએ ત્યાર પછી આગળ છે 1 2 3 4 5 અને હવે શું કરવાનું છે x બરાબર કેટલા લેવાના છે આપણે t x બરાબર કે સમય t ને સમય t ને x અક્ષ પર અને ઉંમર ઉંમર y ને y અક્ષ પર દર્શાવતા આલેખ નીચે મુજબ મળશે આલેખ નીચે મુજબ મળે આપણે આ રીતે આલેખ દોરીએ તો આ y અક્ષ છે માટે અને આને કેવા છે x અક્ષ કેવા છે 0 x અક્ષ y અક્ષ હવે જો x અક્ષ ઉપર કોણ દર્શાવવાનું છે આપણે સમય t દર્શાવ t કેટલો છે 1 2 3 4 5 આપણે દર્શાવી દઈએ 1 2 3 4 અને 5 સમય 1 2 3 4 5 અને y અક્ષ ઉપર આપણે લખીએ સમય અને એ શું લખી શકાશે ઉંમર આપણે શું લખીએ ઉંમર હવે જો કે તો y અક્ષ ઉપર કે સૌથી નાની ઉંમર કેટલી છે આપણે પાસે જોવું જોઈએ સૌથી નાની ઉંમર કેટલી છે 17.7 સૌથી મોટી કેટલી છે 22 તો
1 ગુણ્યા બરાબર 2 ગુણ્યા બરાબર 1 ગુણ્યા બરાબર 1 ગુણ્યા બરાબર
પછી સીધો વર્ગમૂળ છે જીટી એટલે કેટલો આવશે 204 એટલે આવશે બધા ટોટલ 204 અને સિગ્મા ટી પણ છે સિગ્મા ટી સ્ક્વેર પણ છે આપણી પાસે જો આકારની કિંમત પણ છે 4-4 ની કિંમત આપણી પાસે આવી ગઈ તો આપણે કોણ મેળવીએ સિગ્મા વાય મેળવીએ વાય બાર બરાબર સિગ્મા વાય ના છેદમાં એ લખી શકાય તો સિગ્મા વાય કેટલો થશે 344 n એટલે છે 8 344 ભાગ્યા 8 કરો જો લીધા કેટલા છે 8 4 32 8 3 24 43 આ છે અને ત્યારબાદ t બરાબર કેટલા આવે છે તો t બરાબર સિગ્મા t ના છેદમાં સિગ્મા t એટલે 36 ના છેદમાં 8 તો 36 ભાગ્યા 8 કરો જો કેટલા આવે છે 36 ભાગ્યા 8 8 4 32 4.5 કેટલા આવશે 4.5 બાર બાર પણ છે t બાર પણ છે ઓકે કિંમત મેળવવી પડશે એટલે તો આપણે b ની કિંમત b નું સૂત્ર n ઇનટુ સિગ્મા ty માઈનસ સિગ્મા t સિગ્મા y છેદમાં n ઇનટુ સિગ્મા t સ્ક્વેર અને સિગ્મા t ઓલ સ્ક્વેર તો b બરાબર કિંમત મળી જતી હતી હવે શું કરીએ કિંમત લખવાની છે એકદમ સિમ્પલ દાખલો છે ફક્ત વિચારવાનું ક્યારે જરૂર હતું t ની કિંમત નથી આપણી પાસે પણ એની જગ્યાએ આપણે સરળ રાખતા હતા t બરાબર આ સોરી n બરાબર 8 n બરાબર 8 હોય t બરાબર 1 થી તે 8 કિંમત આવે 1 2 3 4 5 6 7 8 હે ને અહીંયા આપણે એમ બગીતા છે 1 2 3 4 5 n નંબર 5 આ એ લખો લખી શકાય પણ એમાં 5 કરતા 5 કરતા t એટલે 1 થી 5 નો સરળ આવશે હે ને પણ n એટલે કેટલો લખી શકાય છે મિત્રો 8 સિગ્મા ty તો સિગ્મા ty છે 1342 માઈનસ સિગ્મા t સિગ્મા t 36 સિગ્મા y છે 344 છેદમાં n 8 સિગ્મા t નો વર્ગ આપણે મેળવો છે 204 સિગ્મા t હોલ સ્ક્વેર સિગ્મા t 36 આખા નો તો b બરાબર આ બેનો ગુણાકાર કરો જોઈએ 1342 ગુણ્યા 8 કરો તો કેટલા આવે છે 10000 કેટલા આવે સરસ 10736 માઈનસ 344 ગુણ્યા 36 કરો જોઈએ 344 ગુણ્યા 36 કેટલા આવે છે 12324 સરસ ચાલો અને 204 ગુણ્યા તો ડાયરેક્ટ પડી ગયું છે 8 2 16 16 32 અને 36 નો વર્ગ પણ આપણે 1296 હવે b બરાબર અને બાદ ભાઈ કરો જો માઈનસ માં છે 10000 12000 છે બાદ ભાઈ કરો માઈનસ માં કેટલી કિંમત આવશે માઈનસ 1648 અને છેદમાં બાદ ભાઈ કેટલી આવશે આપણે બાદ બાકી 4 1300 336 તો b બરાબર આવશે માઈનસ 4.9 b બરાબર કેટલા આવશે 1648 ભાગ્યા 36 કરશું 336 એટલે માઈનસ 4.9 આવશે ખ્યાલ આવી ગયો અને હવે આપણે કઈ કિંમત મેળવવાની છે b ની કિંમત સોરી a ની કિંમત મેળવવાની છે તો a બરાબર y બાર માઈનસ bt બાર તો y બાર કેટલા છે માટે y બાર ની કિંમત y બાર 43 b કેટલા છે માઈનસ 4.9 જો તો માઈનસ ઓલરેડી છે બીજા માઈનસ કરે પ્લસ થશે 4.9 અને t બાર છે આપણી પાસે 4.5 તો 43 પ્લસ આપણને ગુણા કર્યો છે 49 ગુણ્યા 45 22.05 તો a બરાબર લખી શકાય સરવાળો 65.05 a બરાબર 65.05 આવશે અને હવે ત્યારબાદ શું થશે આપણને વર્ણનું સુરેખ સમીકરણ મેળવો તો સુરેખ સમીકરણ કઈ રીતે મળશે જે તો લખીએ ને આપણે કે સુરેખ વર્ણ સમીકરણ તો y કે બરાબર a પ્લસ bt તો y કે ના y કે a એટલે કેટલા તો 65.05 અને b એટલે માઈનસ છે એ માઈનસ 4.9 t લખી શકાય સુરેખ વર્ણ સમીકરણ આવી ગયું જે કિંમત માટે આપણે અનુમાન કરવું હોય t બરાબર 1 માટે 2 માટે 10 માટે 15 માટે તો આપણે આ સમીકરણ પરથી તેનું અંદાજ વર્ણ મેળવી શકાય ભવિષ્યની કિંમત મેળવી શકાય ખ્યાલ આવે છે તો ટૂંકા સ્વરૂપ જે દાખલો છે પરીક્ષામાં તમારા માર્ક્સમાં પૂછાઈ શકે છે અને હવે તમારે હોમવર્ક નથી કે મિત્રો તમારે દાખલા નંબર કરવાનો છે હોમવર્કમાં ઉદાહરણ નંબર 6 જે ઉદાહરણ નંબર 6 એ તમારે હોમવર્કમાં કરવાનો છે સેમ આ સ્વાધ્યાય 4.2 ના દાખલા નંબર 4 જેવો દાખલો છે એકદમ સિમ્પલ દાખલો છે બને તો એ તમારે
होमवर्क में उदाहरण नंबर 6 છે અને ત્યાર નવા લેક્ચર માં આપણે રીત નંબર 3 શીખવાના છીએ અને ચલિત સરવાસની રીત એ નવા લેક્ચર માં તેની થિયરી સમજીને મેળવીશું.